મોરબી પોલીસે પાટીદાર આંદોલનના માધ્યમથી યુવાનોને ભડકાવીને સ્થિતિ ડહોળવાના તત્વો ઝડપી લેવાના ચક્રો ગતિમાન કર્યા છે. 25 ઓગસ્ટના રોજ પાટીદાર અનામત આંદોલન બાદ ફાની નીકળેલા તોફાનોને પગલે પોલીસે હિંસા ભડકાવનારા અને યુવાનોને ઉશ્કેરણી કરનારા તત્વોની ભાર મેળવવા માટે પ્રયત્નો હાથ ધર્યા હતા, જેમાં વિવિધ સ્થળોએ આવા ઉશ્કેરણીજનક ભાષણો સોશિયલ મીડિયામાં ક્લિપો ફરતી કરનારા આગેવાનોને ઝડપી લેવાની કવાયત હાથ ધરી છે. ત્યારે આજે મોરબીમાં પણ નિલેશ એરવાડિયા વિરુદ્ધ રાજદ્રોહનો ગુનો નોંધવામાં આવ્યો છે. મોરબી ડિવિઝનના PSI AP પટેલે જાતિ ફરિયાદી બની નિલેશ એરવાડિયા વિરુદ્ધ આ રાજદ્રોહની ફરિયાદ નોંધાવી છે, જેમાં નોંધ્યું છે કે 25 ઓગસ્ટની મહારેલીમાં અને ત્યારબાદ સોશિયલ મીડિયા મારફતે ભડકાઉ ભાષણ આપી દેશના નેતાઓ સામે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો હતો અને યુવાનોને ઉશ્કેરવા અને શાંતિ ડહોળવાના ગુના નિલેશ એરવાડિયા સામે મોરબી એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવવા પામી છે, જેમાં PSI ખુદ ફરિયાદી બની કલમ નંબર 153A 124 ક તથા IT એક્ટ કલમ 66 મુજબ ગુનો નોંધ્યો હતો, જે મામલે ફરિયાદ નોંધાયા બાદ મોરબી એ ડિવિઝન PI આ મામલે તપાસ ચલાવી રહ્યા છે. રવિ મોટવાણીનો રિપોર્ટ, S9 ન્યૂઝ, મોરબી.